નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતપુરા ખાતે. હમીરપુરા ખાતે આદિવાસી મહાસંમેલન પ્રસંગે આપણે આજે દેખી શકીએ છીએ. પૂજાવિધિ ચાલી રહી છે. મોટી સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થયા છે અને અહીં તમે જોઈ શકો છો એક વિધિ છે. અહીંયા પ્રકૃતિના પૂજકો કહેવાય. તમે પહેલાં તો અહીંયા એક દ્રશ્ય દેખાડું કે વિશાળ માટીનો વિશાળ ઘોડો છે. આ પ્રકૃતિના પૂજકો કહેવાય, દેવ કહેવાય. સાહેબ થોડા હટી જશે ને. અને એ રીતે જે એમની સંસ્કૃતિ છે, પરંપરા છે, રીત રિવાજ છે, એમાં દેવોના પૂજક હતા. આ પ્રકારના જે ઘોડા હોય એ દેવોનું વાહન ગણાતું હોય છે. એ પ્રકારે એક અહીંયા વિવિધ છોડ છે જે મૂકવામાં આવે છે, જે પ્લાસ્ટિકની બેગની અંદર કરેલા જે નર્સરીમાંથી લાવેલા હોય એ પ્રકારના, એને છોડ એ મૂકવામાં આવેલા છે. પ્રકૃતિ પૂજકો એટલે પ્રકૃતિની પણ એ લોકો પૂજા કરતા હોય છે. એ વિધિ પણ ચાલી રહી છે. તમે જુઓ એ મોટા સંખ્યાની મેં આદિવાસીઓ 300-400 જેટલા ભેગા થયેલા છે અને એક વિધિ સંપન્ન થઈ રહી છે. અહીંયા એ તમામ લોકો વિશાળ સંખ્યામાં ભેગા થઈ અને આ પ્રસંગને એક કલ્ચર છે આદિવાસીઓનો, રીત રિવાજ પરંપરા એના એક ભાગ રૂપે અહીંયા પણ એ લોકો વિધિ વિધાન કરવાનું એક એ હોય છે, પ્રક્રિયા હોય છે. પ્રક્રિયાના ભાગ રૂપે અહીંયા એકત્રિત થયેલા છે અને એ પણ વિધિ પણ ચાલી રહી છે. આપણે દર્શનમાં દર્શનમાન થાય છે. અહીંયા કોઈને ચપ્પલ સાથે અલાઉ નહીં કરતા, કારણ કે જે સ્થાનક છે આખું આ સ્થાનક ઉપર આ જીવોને આછડી, ચોખા, ગોળ, કંકુ સહિત બીજી વસ્તુઓ લઈ અને જે પૂજારા છે તેઓ અહીંથી લઈને નીકળી પણ રહ્યા છે. અહીંયા જે સ્થાનક છે ત્યાં જોવામાં આવી રહ્યા છે. આપણે ત્યાં જુઓ કે જેમને એમની વ્યવસ્થા સોંપવામાં આવી છે, જગ્યા એમની જે કામ કરી રહ્યા છે તે તમે જુઓ દ્રશ્યો નજીક કે આ એક એનો પ્રક્રિયાનો ભાગ છે. આદિવાસી કલ્ચર, સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરા અને એના ભાગરૂપે જ અહીં જે પૂજાવિધિ ચાલી રહી છે. એટલે આ એક પ્રકારની જે સંસ્કૃતિ છે તેની પરંપરાના ભાગરૂપે આ એક કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. પરદેશના મહેમાનો છે તે પણ અહીં જોડાયેલા છે અને સાથે સાથે સ્થાનિકો પણ જોડાયેલા છે. અને પનામાના છે, ઓસ્ટ્રેલિયાના છે, એવા મહેમાનો આવેલા છે, તેઓ પણ અહીં આ સંસ્કૃતિના આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. હજી એકવાર તમે દૂરથી પણ જુઓ દ્રશ્યો કે અહીંયા જે સ્થાનક છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા છે, ગેધરિંગ થયેલું છે અને તેઓ આ જગ્યા ઉપર જે કાર્યક્રમ છે એને નિહાળી પણ રહ્યા છે. દૂરથી જે સ્થાનક છે એમને આસ્થાપૂર્વક અહીંયા એનો કાર્યક્રમ કરાતો હોય છે. આસ્થાપૂર્વક એ લોકો અહીં જોડાતા હોય છે અને એને લીધે અહીંયા લોકો મોટી સંખ્યામાં આ પૂજાવિધિમાં પણ જોડાઈ રહ્યા છે. સ્થાનિકો પણ છે, પરદેશના લોકો પણ છે અને એમની પૂજાવિધિની અંદર આ જ્યારે કાર્યક્રમ ત્રિદિવસ સફળ બનાવવા માટેના ભાગરૂપે જ આ તમામ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ હજુ આ કાર્યક્રમની શરૂઆતના પ્રારંભે સવારે 10 વાગ્યાની એક એનો ભાગ જ છે કે એની પૂજાવિધિથી શરૂઆત થશે. આયોજન શરૂઆતથી જ હતું એ પ્રકારે. અને આ જે સંઘ આવ્યો અહીંયા ઢોલ નગારા ત્રાસા સાથે, તેઓએ તરત એ પૂજાવિધિ માટેની પણ અહીંયા કાર્યક્રમ શરૂ કરી દીધો છે અને આપણે આગળ પણ દર્શન જોઈશું. થેન્ક યુ. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.